હવે આપણે અધાતુની રાસાયણિક પ્રક્રિયા જોઈશું સૌ પ્રથમ આપણે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈશું અધાતુ તરીકે હું અહીં સલ્ફર લઉં છું આપ જોઈ શકો છો સલ્ફર પીળા રંગની અધાતુ છે હવે આ સલ્ફરને હું હવાની હાજરીમાં બાળીશ તમારે કેવી રીતે હું એને સળગાવું છું તેનું અવલોકન કરવાનું છે અને સલ્ફર કે સળગે છે ત્યારે કયા રંગની જ્યોત આપે છે તે પણ તમારે જોવાનું છે અહીં તમે જોઈ શકો છો કે સલ્ફર એ ભૂરા રંગની જ્યોતથી બળે છે સલ્ફર હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને કોઈક નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ બનાવે છે એ પદાર્થને આપણે જોઈશું તમે આ ફ્લાસ્કમાં ધુમાડો જોઈ શકો છો સલ્ફર હવામાંના ઓક્સિજન સાથે સયો જઈને સલ્ફર ડાયોક્સાઇડ તૈયાર કરે છે જે વાયુ સ્વરૂપ હોય છે જે તમે અહીં ફ્લાસ્કમાં જોઈ શકો છો અધાતુ તત્વ હવામાંના ઓક્સિજન સાથે સયો જઈને અધાતુના ઓક્સાઇડ તૈયાર કરે છે સલ્ફર હવામાંના ઓક્સિજન સાથે સયો જઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે જેને અધાતુનો ઓક્સાઇડ કહેવાય છે જે તમે અહીં સ્ક્રીન પર પણ જોઈ શકો છો હવે આ અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું તૈયાર કરે છે તે આપણે જોઈશું હવે જોજો પહેલાં આપણે તત્વ એટલે કે સલ્ફરને હવામાનના ઓક્સિજન એટલે કે તત્વ સાથે ભેગું કરીને એક નવું સંયોજન બનાવ્યું છે જે સલ્ફર ડાયોક્સાઇડ છે હવે બે સંયોજન